नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में मित्रों, आजे तमने हूँ बात करवा आव्यो छु। धोरण दस एटले शू? प्रश्नार्थ चिन्ह। आपणे बधा सौ प्रथम वार धोरण दस नी अंदर आव्या छीए। आपणे लोकोने खबर नथी के धोरण दस एटले शू, बराबर छे? एटला माटे हूँ आजे तमने समजाववा आव्यो छु के धोरण दस शू छे, एमां आपणे तैयारी कई रीते करवानी छे, ए बधी ज जानकारी आजे तमने हूँ आपीश। विद्यार्थी मित्रों, एक सामान्य उदाहरण आपणे लईए तो कोई पण मोटू मकान अथवा तो पांच माळनी बिल्डिंग बनावी होय, बराबर छे, एमने बनावा माटे आपणे सौप्रथम तो जमीननी अंदर मोटो खाडो गाळीने एमां पाયા ખોદવા પડે છે। पाયા ખોદાઈ જાય ત્યાર બાદ તેમનું પાંચ માળનું બાંધકામ કરવામાં આવે છે, જેના કારણે તે મકાન કે બિલ્ડિંગની મજબૂતાઈ છે તે ખૂબ સારી બને અને તે લાંબા વર્ષ સુધી ટકી રહે, એટલા માટે તેમને પાયા ખોદવામાં આવે છે અને મજબૂત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે હું શું કહું છું, તેવી જ રીતે આપણે ધોરણ 10 ની અંદર જો મહેનત કરશું, સારું પરિણામ લાવશું, તો ધોરણ 11 અને 12 માં કઈ તરફ આપણે જવું છે એમના રસ્તા ઓટોમેટિક ખુલશે, અને બીજી વસ્તુ કે એમની આગળની જે જર્ની છે તે ખૂબ સારી થશે। એટલા માટે ધોરણ 10 નો શું ફાયદો છે તમને મેં જે કહી દીધું, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 10 ની અંદર કયા કયા વિષયનો આપણી શાળાની અંદર અભ્યાસ કરવાનો છે એ તમને હું જાણકારી આપી દઉં, ઓકે? ચાલો હું તમને બોર્ડ ઉપર લખું છું, વ્હાઇટ બોર્ડની અંદર આપણે કયા કયા વિષયનો અભ્યાસ કરવાનો છે, બરાબર? ધ્યાન ચાપો, ચાલો ચાલો ધોરણ 10, ઓકે? 10માં આવી ગયા ને બધા? હા, ધોરણ 10 ની અંદર સૌપ્રથમ ગણિત, ત્યારબાદ વિજ્ઞાન, ત્યારબાદ અંગ્રેજી, સમાજ, ઓકે? ધ્યાનથી જોજો, સમાજ, સંસ્કૃત અને પીટી, આપણે આટલા વિષયનો અભ્યાસ કરવાનો છે, ઓકે? બાકી રહી છે, જુઓ તો રહી છે બાકી? યસ, કયું? ગુજરાતી, આ તો આપણી માતૃભાષા છે, આ તો કેમ ભૂલાય, બરાબર ને? આપણે એટલા વિષયનો અભ્યાસ ધોરણ 10 ની અંદર કરવાનો છે, બરાબર છે? ચાલો તો હવે આપણે એટલા વિષયનો અભ્યાસ, અત્યારે તો ચાલુમાં આપણે ઓનલાઈન સ્ટાર્ટ કરીએ છીએ 17 તારીખથી, બરાબર છે? એટલે આપણે એટલા વિષયનો અભ્યાસ આપણે ઓનલાઈન જ મેળવવાનો છે, પરંતુ આમની બોર્ડની એક્ઝામની અંદર કેટલા ગુણની પરીક્ષા હોય છે, સ્કૂલમાંથી કેટલા ગુણ તમને મળે છે, બરાબર, એમનું હું તમને જાણકારી આપું। ચાલો હવે જો ગણિતની એક્ઝામ બોર્ડની 80 ગુણની હોય, કેટલા વિદ્યાર્થી મિત્રો? વિજ્ઞાનની પણ 80, અંગ્રેજીની પણ 80, સમાજની પણ 80, સંસ્કૃતની પણ 80, પીટીની 50, ગુજરાતીની 80। ચાલો જો એટલી પરીક્ષા હોય છે ધોરણ 10ની અંદર, બરાબર? ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ મેઇન 6 સબ્જેક્ટ, 1 પેટા વિષય, ટોટલ 7 વિષયનો સમાવેશ આપણે ધોરણ 10ની અંદર કરવાનો છે। ચાલો તો ગણિતની એક્ઝામ 80 માર્ક્સ પ્લસ 20 માર્ક્સ કોના? શાળાના, શાળામાંથી તમારા જે વિષય શિક્ષક હોય છે એ તમને 20 ગુણ આપે છે, બરાબર છે? ચાલો આ જ રીતે આમાં પણ 20, આમાં પણ 20, આમાં પણ 20, આમાં પણ 20, પ્લસ આમાં 50 માર્ક્સનું પ્રેક્ટિકલ હોય, શું હોય વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિકલ હોય, બરાબર છે? ત્યારબાદ પ્લસ 20 આમાં, એટલે ટોટલ આટલા વિષયનું માર્કશીટ આપણને બોર્ડ આપણને આપે છે, સમજ પડે છે? એટલા વિષયની માર્કશીટ આપણને કોણ આપે છે? ગુજરાત બોર્ડ આપે છે, આપણે કેટલું પરિણામ લાવીએ છીએ એને આધારિત, ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, ઓકે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ સમજવાની વસ્તુ એ છે કે આપણે ઓનલાઈન સ્ટાર્ટ થાય છે એમની અંદર આપણે શું શું અભ્યાસ કરવાનો છે, આવો આપણને બધાને પ્રશ્ન મૂંઝવતો હોય, એમાં કઈ રીતના હોમવર્ક લખવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 6 વિષયની એક એક પાકી બુક બનાવવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં છું, એટલા અને એક આ વિષય, એટલા વિષયની પાકી બુક આપણે 200 થી 300 પેજની બનાવવાની છે, જ્યારે પીટીની બુક છે તે 100 પેજની જ બનાવવાની છે, ઓકે? એટલે પીટીની બુકમાં હું તમને જે વિકલ્પ લખાવીશ, જે થિયરી લખાવીશ, બરાબર છે, એ આપણે પરીક્ષાને સંબોધિત લખાવશું, પરંતુ આ જે વિષય છે એમની 200 થી 300 પેજની બુક બનાવવાની છે, તમને ડેઇલી જે વિડીયો આવશે એ વિડીયોના માધ્યમ થકી એની પછી આપણે એક પીડીએફ હોમવર્ક સ્વરૂપે મોકલેલી હશે, એ પીડીએફમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે બધું જ પાકી બુકની અંદર લખવાનું છે, ઓકે? એ સાથે સાથે તમને વિગતવાર બધી સૂચનાઓ આપી દીધેલી હશે, પણ વિદ્યાર્થી મિત્રો એક ખાસ સમજો, જો ધોરણ 10ની અંદર તમે બધા પહોંચી ગયા છો, તમારા
ફોનની અંદરથી જો આપણી સ્કૂલના નંબર ડિલીટ લાગી ગયા હોય તો ફરીથી સેવ કરી લેજો, બરાબર છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર શું શું ધ્યાનમાં રાખવાનું છે, હવે આપણે ખાસ સમજતા હોઈએ તો આપણે આયોજનબદ્ધ કામ કરીએ તો ખૂબ સારી રીતે અને સચોટ રીતે આયોજનબદ્ધ કામ થતું હોય છે. ચાલો હવે આપણે આયોજન કઈ રીતના કરવું ને એમની હું તમને જાણકારી આપું વિદ્યાર્થી મિત્રો. ચાલો ધ્યાનથી સમજો તો આયોજન એટલે શું. સૌપ્રથમ તો ધોરણ 10 છે, ધોરણ 10માં આપણે કેવું આયોજન કરશું જેથી આપણને ખૂબ સારું પરિણામ આવે. જો ધોરણ 10ની અંદર તો પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો આખા વિશ્વની અંદર દરેક મનુષ્યને 24 કલાકનો સમય છે, રાઈટ? ઓકે, તો 24 કલાકના સમયની અંદર આપણે 3 ભાગમાં ડિવાઈડ કરવાનો છે. કેટલા ભાગની અંદર? 3, 8+8+8. આ જે 8 કલાક છે એમાં ઓનલી સુવાનું જ છે. આપણે શું કરવાનું છે? બીજું કોઈ જાતનું કામ કરવાનું નથી, સુવા સિવાય કોઈ કામ નહીં. પરંતુ બીજી જે 8 કલાક છે એમાં ટીવી જોવી, ટીવીની અંદર સિરિયલ, ઓકે, સિરીઝ, ઓકે. ચાલો ત્યારબાદ આપણે રમત રમતા હોઈએ, જમતા હોઈએ, હરેક વગેરે વગેરે કોઈ પણ કામ. પરંતુ જે આ પહેલી 8 કલાક વધી છે એમાં ઓનલી ને ઓનલી શિક્ષણ, બીજું કઈ જ વસ્તુ નહીં. શિક્ષણ સિવાયની એક પણ વસ્તુ આપણે આ 8 કલાકની અંદર લેવાની નથી. એટલે તમે જે પરિણામ ધાર્યું છે એ પરિણામ તમને અવશ્ય મળશે, પણ ક્યારે? કે જ્યારે તમે આ જે શિક્ષણની 8 કલાક ધારી છે એ 8 કલાક તમને મળશે તો, રાઈટ? પછી તમે એમ કહો કે મેં 80% ધારે હતા સાહેબ, આવા 60%, પણ એમના માટે આપણે મહેનત કરવી પડે મિત્રો. મહેનત કર્યા વગર કશું પણ નથી મળતું, તો આ તો શિક્ષણ છે, રાઈટ? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક મોટિવેશન સ્ટોરી સાંભળીએ. મોટિવેશન સ્ટોરીની વાત ચાલુ હતી, બરાબર? તો મોટિવેશન સ્ટોરી તમને હું કહેવા માંગુ છું કે એક ગામની અંદર, એક શાળાની અંદર, એક ગામમાં એક શાળા હતી. એ શાળાની અંદર ખૂબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને એક શિક્ષક તે લોકોને ભણાવી રહ્યા હતા. બહાર ખૂબ વરસાદ આવી રહ્યો હતો અને વરસાદની આ સિઝનની અંદર, વરસાદની આ મોસમની અંદર બધા જ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે તેમના શિક્ષક બાળકોને કહેતા હોય છે કે વિદ્યાર્થીઓ, તમને બધાને હું 100-100 રૂપિયાની જો નોટ આપું, કેટલાની? તમને બધાને જો હું 100-100 રૂપિયાની નોટ આપું તો તમે તે 100 રૂપિયાનું શું ખરીદશો? આવું એક શિક્ષક એક વિદ્યાર્થીઓને કહે છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓ જે હોય છે એમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઊભા થાય છે. એક વિદ્યાર્થી કહે છે સર હું ચોકલેટ ખરીદીશ, એક વિદ્યાર્થી કહે છે સર હું રમકડા ખરીદીશ, એક વિદ્યાર્થી એક ઢીંગલી, એક લેમલા, મતલબમાં ગર્લ્સ હોય છે ઊભી થાય છે અને એમ કહે છે કે હું એક ઢીંગલી ખરીદીશ. આવા અનેક પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીઓ આતુર હોય છે. પરંતુ તેમાંથી એક વિદ્યાર્થી ઊભો થાય છે અને એ વિદ્યાર્થી શું કહે છે મિત્રો? એ વિદ્યાર્થી કહે છે કે સર મારે મારા મમ્મી માટે ચશ્મા લેવા છે. આવું કોને કહે છે? એક વિદ્યાર્થી એક સરને કહે છે કે સર મારા મમ્મી માટે મારે ચશ્મા લેવા છે. એટલે સર આમ ગભરાય છે કે બેટા તારા પપ્પા તો છે, તારે તારા માટે શું લેવું છે કહેવાનું છે, મમ્મી માટે શું લેવું છે નહીં. ત્યારે બાળક ગંભીરતાથી કહે છે કે સર મારા પપ્પા મારી આ દુનિયાની અંદર નથી અને મારી મમ્મી છે તે સિલાઈ કામ કરે છે. તેમને સિલાઈ કામમાં દેખાય છે ખૂબ ઓછું, એટલે સિલાઈ કામ ખૂબ સારી રીતે કરી શકતી નથી. એટલા માટે મારે તેમને ચશ્મા આપવા છે અને તે સિલાઈ કામ કરી શકશે, સિલાઈ કામ કરશે તો મને ભણાવશે, અને જો મને ભણાવશે તો જ હું મોટો માણસ બનીશ, જો હું મોટો માણસ બનીશ તો જ હું મારા મમ્મીના અધૂરા સપના પૂરા કરી શકીશ. આવું એક વિદ્યાર્થી એમના શિક્ષક છે જે સર છે એમને કહે છે. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો શું એ શબ્દો બોલે છે, બરાબર? ત્યારબાદ સર તેમને સ્ટેજ પર બોલાવે છે અને સર કહે છે કે લે બેટા આ 100 રૂપિયા બધા વિદ્યાર્થીને આપ્યા તે અને બીજા 100 રૂપિયા તારા જે વિચાર છે તેમના, પણ પરંતુ જે બીજા 100 રૂપિયા આપ્યા છે એ ઉધાર રહેશે. તું જ્યારે પણ મોટો માણસ બનીશ ત્યારે તારે મને આ 100 રૂપિયા પાછા આપવા પડશે. આવું એક સર તેમના વિદ્યાર્થીને કહે છે. ઘણા દિવસો પછી આવું એજ્યુકેશન ચાલતું હોય છે, સિસ્ટમ ચાલતી હોય છે, તે ખૂબ ભણે છે. ત્યારબાદ 20 વર્ષ પછી, ધ્યાનથી સમજો, 20 વર્ષ પછી એ જ વિદ્યાર્થી, 20 વર્ષ પછી આવી જ મોસમ હોય છે, વરસાદની વાતાવરણ હોય છે, સ્કૂલની અંદર ભરપૂર ક્લાસ ચાલુ હોય છે, બધા શિક્ષકો ભણાવતા હોય છે, બરાબર? ત્યારે સ્કૂલના ગેટ પાસે એક જીપ્સી આવે છે જિલ્લા કલેક્ટરની. કોની વિદ્યાર્થી મિત્રો? જિલ્લા કલેક્ટર એક ફોર વ્હીલ લઈને આવે છે, ગાડીની ઉપર સાયરન વાગતું હોય છે. ત્યારે ધ્યાનથી સમજો તે શિક્ષક
તે ગાડી આવે છે એટલે બધા જ શિક્ષકો તે ગાડીની સામે જોતા હોય છે. તે ગાડીમાંથી જિલ્લા કલેક્ટર ઉતરે છે અને આખી સ્કૂલની અંદર સાવ શાંત વાતાવરણ બની જાય છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, તે જિલ્લા કલેક્ટર એક વૃદ્ધ શિક્ષકના પગે પડે છે અને પગે પડે છે અને પગે પડીને કહે છે કે લ્યો સર, આ તમે જે 100 રૂપિયા ઉધાર આપેલા ને, તે 100 રૂપિયા હું તમને આજે પરત આપવા માટે આવ્યો છું. અને વિદ્યાર્થી મિત્રો, તે શિક્ષક હોય છે તેમના આંખમાંથી આંસુ રોકાતા નથી અને ગળે મળે છે અને કહે છે કે નહીં, તે જે બોલ્યો હતો, તું જે કીધું હતું એ તે કરીને બતાવ્યું. ઓકે, એમના માટે એને ઘણા જ કઠિન જે સમસ્યા હશે તેમનો ઉકેલ લાવ્યા હશે, પરંતુ તે સમય એ લાવીને બતાવ્યો. બરાબર, એટલે જ વિદ્યાર્થી મિત્રો, હું તમને એ સમજાવવા માંગુ છું કે સમય બદલાતો રહે છે, સમય બદલાતો રહે છે. રાજાને સિપાઈ થતા અને સિપાઈને રાજા બનતા વાર નથી લાગતી, ખ્યાલ આવ્યો? પણ જરૂરત છે એક મહેનતની. જો મહેનત કરશું તો અવશ્ય એક દિવસ અહીંયા છીએ, બીજા દિવસ ટોચ પર હશું, ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આપણા મમ્મી પપ્પા હોય છે આપણા પાછળ એટલો બધો ખર્ચો કરતા હોય છે, તો આપણે એક વર્ષ એક બસ છે, એક જ વર્ષ છે, દસમું એકવાર ભણી લઈએ અને ખૂબ સારા રિઝલ્ટ લાવીએ, જેથી આપણા મમ્મી પપ્પાનું, આપણા શિક્ષકનું નામ આપણા સમાજની અંદર, આપણા રેસિડેન્સી એરિયાની અંદર ખૂબ સારું થાય અને આપણું પણ નામ ખૂબ સારું થાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું છું, તો ધોરણ 10ની અંદર મહેનત કરી લ્યો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો અમે અહીંયા બેઠા છીએ, તમે એક ફોન કરો, અમે તમારા પ્રશ્નનું સમાધાન કરશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ઓનલાઈન ભણવામાં ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.